અને હવે મહત્વના સમાચાર પર નજર કરીએ ડાયરાના કલાકાર રાજભા ગઢવીના વિવાદનો અંત આવી ચૂક્યો છે રાજભા ગઢવીએ વિડીયો મારફતે માફી માંગી લીધી હું આદિવાસી સમાજની વિરુદ્ધ નથી બોલ્યો રાજભા ગઢવીએ કહ્યું હું પણ ગીરનો વનબંધુ છું અને મારા નિવેદનથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું દિલગીર છું મારા બોલવાથી કોઈને દુઃખ થયું ખબર પડી મને એટલે બહુ દુઃખ થયું છે બહુ દિલગીરી વ્યક્ત કરું છું પણ આ કોઈ જ્ઞાતિ જાતિનો શબ્દ જ નથી બોલ્યો હું પણ વન બંધુ છું આપશો એસટીમાં આવું છું તો હું તમને આને કહું તો હું એવો અર્થ થાય ને પણ મારું કહેવાનું ઈ છે કે આને ઓલી રીતે લઈ અને આપણે ન કરી અને બધા જે વડીલો આદિવાસી વિસ્તારમાંથી બોલ્યા છે એમની લાગણીને પણ પણ એવી જ્ઞાતિ જાતિ ઇતિહાસોની વાતો કરી છે આદિવાસી સમાજની ખૂબ એટલે એ સારો પોઈન્ટ છે એ પણ તમે જોઈજો એટલે એક વાત છે કે હવે ડાંગ એવો નામ લઈને હવેથી નહીં બોલું એ વાત સાચી છે તો મિત્રો ખાસ તમે જોઈજો અને મને મારા બોલવાથી હજી સુધી કોઈ દી નથી બન્યું ના દુઃખ થયું છે એ બદલ મને ખૂબ દુઃખ છે દિલગીર શું ત્યારે રાજભા ગઢવી કે જેમના દ્વારા ગઈકાલના એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ડાંગ નાહવાના એવા કેટલાક જંગલો છે કે જ્યાં તમે જાઓ છો લૂંટાઈ જાય અને કપડાં પણ ન રહે એ રીતે લૂંટાઈ જાઓ છો જોકે ત્યાંના આદિવાસી સમાજના લોકોમાં વાતને લઈને ભારા નારાજગી જોવા મળી હતી તેમણે આ વાતનો વિરોધ કર્યો અને કહ્યું માફી માંગીએ કપડાં પણ નથી રહેવા દેતા આ વીડિયોમાં જોઈ શકો છો એ જૂનો વિડીયો છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને જોકે આ જે વિવાદનો અંત આવ્યો છે આ અગાઉના એ વિડીયોમાં તેમણે શું કહ્યું તમને જંગલના અધિકારી કહી દે આ કેડે ન જતા ફરી આ જંગલ હું હરવો હવે રાતે નો જવાય કા તો લૂટી લે આવો ગુજરાતમાં ડાંગ આહવાના જંગલોમાં લૂંટી કપડા ત્યારે આ તેમનો પહેલાનો વિડીયો અને ત્યારબાદ ભારોભાર રોષ જોવા મળ્યો હતો એ ડાંગ આવવાના જે આદિવાસી સમાજના લોકો છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને રાજભા ગઢવી માફી માંગી જોકે એ વિવાદનો અંત આવી ચૂક્યો છે રાજભા ગઢવીએ આજે માફી માંગી લીધી છે અને આખરે આ વિવાદનો અંત આવ્યો રાજભા ગઢવીએ કહ્યું કે હું આદિવાસી સમાજની વિરુદ્ધ નથી બોલ્યો અને હું પણ ગીરનો બંધુ છું

અન્ય જંગલોની જે વાત કરતા એમણે ડાંગ અને આવવાના જંગલોની વાત કરી હતી અને જંગલોમાં લૂંટી લે છે એવી વાત કરી હતી એને અંતર્ગત ગઈકાલે એટલે ચોવીસ કલાકથી ઉપરના સમયે જે કહી શકાય કે આદિવાસી સમાજમાં રોષ હતો અગ્રણીઓ જોઈએ તો બિન રાજકીય રીતે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આ ત્રણ અગ્રણીઓ સાંસદ ધારાસભ્યો બધાએ જ એક રાજભા આ બાબતે માફી માગે એવી વાત કરી હતી ને અત્યારે જે સમાચાર રાજા મળી રહ્યા છે કે રાજભાએ દિલગીરી વ્યક્ત કરી છે પણ તેમણે કહ્યું છે કે મારે હું પણ એક વન બંધુ છું હું પણ એક ગીરનો છોરું છું અને એટલે જ એમને કહ્યું કે મારો કોઈને જ્ઞાતિ વિશે હું કોઈને બોલ્યો નથી ગીરના જંગલ વિશેની જે વાત હતી એમાં કર્યું હતું અને એમાં જો કોઈની લાગણી દુભાણી હોય તો આદિવાસી છે છે અને માફી માંગી ચોવીસ અડતાલીસ કલાકના વિરોધ બાદ અત્યારે લોક સાહિત્યકાર પોતે વિડીયો મારફતે આ દિલગીરી વ્યક્ત કરી છે જી જી બિલકુલ ધર્મેશ આભાર આપનો આ તમામ વિગતો સાથે જોડાવા બદલ તો તેમણે માફી માંગી લીધી છે અને આખરે વિવાદ નો અંત આવી ગયો